स्टेच्यू ऑफ यूनिटी ना एकता नगर खाते भाजपना आदिवासी मोर्चाना महामंथन नी शुरुआत थई। भाजपना राष्ट्रीय संगठन महासचिव बी एल संतोष नी अध्यक्षता में आ बैठक मळी, जेमा राज्यना प्रधानो नरेश पटेल अने जीतू चौधरी नी साथे ज प्रदेश महामंत्री प्रदीपसिंह वाघेला हाजर रहा। गुजरात विधानसभानी आगामी चूंटणीमां आदिवासी मतो मेळवानी रणनीति पर भाजपना आगेवानो अने टोचना आदिवासी नेताओए चर्चा विचारणा करी। ત્યારે એક તરફ આદિવાસી સંમેલનમાં રાહુલ ગાંધીની હાજરી અને બીજી તરફ ભાજપ પણ આજે બેઠકોનો દોર ચલાવી રહ્યું છે અને રાજ્યના પ્રધાન નરેશ પટેલ અને અન્ય હોદ્દેદારોની હાજરીમાં આદિવાસી મત અંકે કરવાની રણનીતિ પર આજે મંથન। સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે ભાજપ એસટી મોરચાની આ મહત્વપૂર્ણ બેઠક, જેમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી એસ સંતોષની પણ હાજરી અને તેમની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે। આ વખતનો ચૂંટણી જંગ રસપ્રદ હશે, કારણ કે આદિવાસી વોટ અંકે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ જોર લગાવી રહ્યા છે। તેવામાં આ બે દ્રશ્યો આજના દિવસના સૂચક, ગુજરાતના રાજકારણમાં આ બંને દ્રશ્યો આવનારા દિવસોમાં સૂચક સાબિત થઈ શકે છે, કારણ કે આવનારી ચૂંટણીઓમાં આદિવાસી મતદાતાઓ પર કોણ પોતાનો પ્રભાવ વધુ મજબૂત કરી શકે છે તેના પર સૌની નજર રહેશે। એક તરફ કોંગ્રેસ આદિવાસી સત્યાગ્રહ કરી રહ્યું છે, બીજી તરફ નર્મદામાં ભાજપનું આદિવાસી મત બેંક કબજે કરવા માટે મહામંથન। સુરત મહાનગરપાલિકાની વર્ષ 2022ની ડાયરીને લઈને રાજકારણ ગરમાયું છે। સુરત મનપાની નવી ડાયરીના ભગવા રંગને લઈને આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા। આપ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે પહેલીવાર શાસક પક્ષની સાથે વિપક્ષી નેતાનો ફોટો છાપવામાં આવ્યો નથી, તો આપથી ડરેલા ભાજપના નેતાઓએ રાજકીય પક્ષોની યાદીમાંથી વિપક્ષનું નામ ગાયબ કરી દીધાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। જનતાએ 16 લાખ મત આપી અને અમને વિપક્ષ તરીકેની જે મુખ્ય જવાબદારી સોંપી છે, એનાથી ભારતીય જનતા પાર્ટી એટલી બધી ડરી ગઈ છે, એટલી બધી સહેમી ગઈ છે, એનામાં બોકલાટ આવી ગઈ છે કે અમારા ડરના કારણે એ આમ આદમી પાર્ટીનું નામ પણ ડાયરીમાં લખી રહી નથી। ત્યારે મારું એવું કહેવું છે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને કે આ સત્તા તમારી કાયમી નથી, તમે કોઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી। આ દેશની સાચી જનતા, આ દેશની માલિક,